धोरण छ एकम नंबर 11 भूमि स्वरूपों जेमा खास करीने विद्यार्थी मित्रों जे विविध संकल्पनाओ आवे छे जेमा अखात भूशीर टापू खीण सामुद्रधूमि संयोगी भूमि के पछी द्वीपकल्प जेनी संकल्पनाओ समझवामां थोड़ी मुश्किली अनुभवे छे तो अहींया आगळ एक मॉडल स्वरूपे जे भूमि स्वरूपो छे एना एक नमूना रूपे प्रस्तुत करेल छे जेमां कदाच विद्यार्थीओ ए बाबतथी वाकेफ बने। अहीं जे नमूना आपेला छे ते एक ए स्वरूपे आपेला छे के विद्यार्थीओने थोड़े अंशे एमां समझ पड़े। जरूरी नथी के आ नमूना रूपे ज भूमि स्वरूपो होई शके, छतां थोड़े घणे अंशे प्रयत्नो द्वारा बाळको द्वीपल टापू के पछी खीण विशेनी माहिती मेळवी शके। तो आपणे निहाळीए भूमि स्वरूपो। મારું નામ હર્ષલ કુમાર રમણભાઈ પટેલ છે, હું ધોરણ 6 પરિયા વેલવાગળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે આપણે અખાત વિશે જાણીશું। જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણેય બાજુથી ભૂમિથી જોડાયેલી હોય ત્યારે તેને અખાત કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ગુજરાતમાં આવેલો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત। નમસ્કાર, મારું નામ છે નાનસીબેન વિષ્ણુભાઈ પટેલ। આજે આપણે થોડું ભૂસિલ વિશે જાણીશું। ભૂસિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જેને જળ ભાગમાં ફેલાયેલ હોય છે, એટલે કે સમુદ્ર રેખા તરીકેની પણ સમુદ્ર રેખાની પણ સંજ્ઞા આપી શકાય છે। દાખલા તરીકે કન્યાકુમારી કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકા। નમસ્કાર, મારું નામ મોહિની કુમારી ગૌતમભાઈ પટેલ છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે આપણે ટાપુ વિશે જાણીશું। જે ભૂમિ પર ચારે બાજુથી ઘેરાયેલ હોય તેને જે ભૂમિ પર ચારે બાજુથી ઘેરાયેલ હોય તેને જળ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। ટાપુ ચારે બાજુથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે લક્ષદ્વીપ, પિરોટન, નંદાબેટ અને સિયાર બેટ વગેરે। નમસ્કાર, મારું નામ દિવ્ય કુમારી સુરેશભાઈ પટેલ છે। આજે હું ખીણ વિશે થોડી જાણતી પર્વતની હાણવાણ વચ્ચે આવેલો નીચાણો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતો નિર્માણ વખતે તથા હિમનદીના ઘસરકરના કાર્ય પરિણામે નિર્માણ થાય છે। નમસ્કાર આજે આપણે સામુદ્રધૂમિ વિશે જાણીશું। બે જળ વિસ્તાર જોડતી સાંકડી જળપટ્ટી સમુદ્રધૂમિ કહે છે। ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી સમુદ્રધૂમિ જળપટ્ટી કહે છે। ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંકડી સમુદ્રધૂમિ। નમસ્કાર, આજે આપણે સહયોગી ભૂમિ વિશે જાણીશું। બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી કહે સહયોગી ભૂમિ કહે છે। ઉદાહરણ તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલ છે। મારું નામ દિગંતભાઈ પટેલ છે। આજે આપણે થોડું દ્વીપકલ્પ વિશે જાણીશું। જે ભૂમિ ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય છે। દ્વીપકલ્પ દક્ષિણ